ત્યાર પછી ત્રિકોણ પછી આવશે ચિત્ર છે ચોરસ તો બીજી ખાલી જગ્યામાં આપણે અહીંયા ચોરસ ત્યાર પછી પંચકોણ પછી તો કે ત્રિકોણ તો અહીં આપણે દોર્યું ત્રિકોણ તો આ જ રીતે આપણે ચિત્રવાળી પેટ આકારવાળી પેટર્ન પૂર્ણ હવે સંખ્યાને આધારે આ પેટર્ન આપણે પૂર્ણ કરીશું જેમ મેં અહીં દર્શાવ્યું છે એક એક બે તો એક છે કેટલી વાર આવે છે બે વાર તો એક તો પાછા અહીંયા આપણે લખવાના રહેશે એક એટલે બે વાર એક થઈ ગયા હવે બે વાર એક પછી શું આવે છે તો કે બે તો અહીં પણ આપણે લખીશું બે એક પછી પાછું શું આવશે એક શું કામ તો કે બે વાર એક આપેલા છે બરાબર હવે ત્યાર પછી રિપીટર જુઓ બે ત્યાર પછી ત્રિકોણ ચાર ત્યાર પછી વર્તુળ છ ત્યાર પછી ચોરસ તો બે તમને આપેલા છે બે ની બાજુમાં કઈ પેટર્ન છે તો કે ત્રિકોણ બરાબર બે પછી ત્રિકોણ વર્તુળ તો વર્તુળની પહેલા કઈ સંખ્યા છે ચાર તો અહીં આપણે લખીશું ચાર ચોરસ ચોરસ ની પહેલા કઈ સંખ્યા છે છ તો અહીં આપણે લખીશું છ આ રીતે તમારે દરેક પેટર્ન પૂર્ણ કરવાની છે હવે છેલ્લી બે લાઈન 39 ખાલી જગ્યા 49 ખાલી જગ્યા ખાલી જગ્યા 89 અને સૌથી છેલ્લે 99 જો તમને ખ્યાલ આવે છે 89 અને 99 વચ્ચેનો ગેપ એટલે કે 10 આ બંને વચ્ચેની સંખ્યાનો કેટલો ગેપ છે તો કે 10 તો એ જ રીતે આ બધી સંખ્યામાં આપણે 10 10 ઉમેરતા જશું જો નો ખ્યાલ આવે તો પાછળની બધી સંખ્યા 9 છે આગળની સંખ્યા છે એમાં એક ઉમેરી દઈએ તો કે 39 માં 10 ઉમેરીએ તો 49 આપણે કર્યું શું ખાલી 3 માં એક ઉમેરીએ તો 4 પાછળની સંખ્યા તો એમ નો મળશે પછી અહીંયા 59 આપેલા છે 59 માં 10 ઉમેરીએ તો 69 એટલે કે 5 માં એક સંખ્યા અને પાછળની સંખ્યા એ ને એચ 69 માં 10 ઉમેરીએ તો 89 ત્યાર પછી 89 અને 99 તો આપેલા છે છે કે ખાલી જગ્યા ખાલી જગ્યા 12 12 માં કેટલા ઉમેરીએ તો 16 છે તો 13 14 15 અને 16 12 માં 4 ઉમેરીએ ત્યારે 16 થશે ખાલી જગ્યા 24 અને ખાલી જગ્યા એનો મતલબ એમ કે આમાં આપણે 4 ઉમેરીએ તો કે 4 એકા 4 4 2 8 બરાબર 4 3 12 ચોકે ચોકે 16 તો કે 4 5 20 4 6 24 4 7 28 બરાબર તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 59 વ્યવસ્થિત રીતે આ જો આકૃતિ દ્વારા પણ પેટર્ન પૂર્ણ કરવાની છે તેમજ સંખ્યા દ્વારા પણ પેટર્ન પૂર્ણ કરવાની રહેશે નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું